વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મહાશિવરાત્રિ આવી રહી છે અને ફરાળમાં પણ આપણે ઘણી બધી આઈટમ બનાવતા હોઈએ છીએ તો શિવરાત્રિમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીચડીની રેસીપી આપણે આજે શેર કરવાના છે મિત્રો એકદમ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી એના માટે થઈને આપણે પહેલેથી છેલ્લે સુધી રેસીપી જરૂરથી જોઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી છૂટી સાબુદાણાની ખીચડી આપણે બનાવેલી છે તો એના માટે થઈને આપણે પહેલાં વહેલાં તો સાબુદાણા પલાળવાના છે તો મેં અહીંયા અડધી વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે અને સાબુદાણાને આપણે ગરમ પાણીમાં પલાળવાના છે અહીંયા મેં અડધી વાટકી જેટલા સાબુદાણાને એક કટોરું ભરીને ગરમ પાણી એમાં એડ કરેલું છે અને એને હું ઢાંકીને ચારથી પાંચ કલાક માટે રહેવા દઈશ ગરમ પાણીમાં પલાળવાનું કારણ એ છે કે સાબુદાણા સરસ રીતે ચડી જાય અને પાછળથી જ્યારે આપણે વઘારીએ છીએ ત્યારે બે મિનિટ આપણે ચડવા દઈએ છીએ તો એના કારણે ખીચડી છે એ જામી જતી હોય છે એવું ન થાય એ માટે થઈને આપણે સાબુદાણાને આવી રીતે ગરમ પાણીમાં પલાળવાના છે તો સાંજે જોતાં અથવા તો ચાર પાંચ કલાક પછી જોતાં સાબુદાણા છે કંઈક આ ટાઈપના થઈ ગયા છે એકદમ સરસ રીતે છૂટા આપણે જોઈ શકીએ છીએ દાણો સરસ રીતે છૂટો થઈ ગયો છે અને દાણો એકદમ પાકી ગયો છે તો સરસ સાબુદાણા આપણા પલળી ગયા છે તો હવે સાબુદાણા પાણી એનું નીતરવા આપણે રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે સિંગદાણાનો ભૂકો મેં અહીંયા તૈયાર રાખેલો છે તે હું જરૂરથી તમને બતાવીશ તો અહીંયા આપણું પાણી છે એ સાબુદાણાનું સરસ રીતે નીતરી ગયું છે તો એની અંદર જ આપણે સિંગદાણાનો ભૂકો છે એડ કરી દેવાનું છે કાચા સિંગદાણાનો ભૂકો મેં સાઈડમાં કરીને રાખેલો હતો મેં એક મુઠ્ઠી જેટલા સિંગદાણા જે કાચા સિંગદાણા હોય છે એનો જ મેં ભૂકો કરીને આમ એડ કરી દીધેલો છે જેને કારણે થોડું ઘણું પણ મોઇશ્ચર હોય પાણીનો ભાગ જે રહી ગયો હોય તો એ છે સિંગદાણા છે એ ચૂસી લેશે તો આપણા સાબુદાણા છે એક સરસ રીતે છૂટા છૂટા બનશે હવે સાબુદાણાની અંદર બધો જ જે આ જે સિંગદાણાનો ભૂકો છે એ મિક્સ કરી લેવાનું છે હવે આ પ્રોસેસ અહીંયા થઈ ગઈ છે તો હવે આપણે સાબુદાણા વઘારવાની પ્રોસેસ જોશું તો તમે જોઈ શકો છો સિ આપણા સાબુદાણા છે સરસ રીતે છૂટા થઈ ગયા છે તો હવે આપણે વઘારવાની તૈયારી કરીશું તો વઘારવા માટે થઈને મેં અહીંયા એક કડાઈ લીધેલી છે અને ગેસ સ્ટાર્ટ કરી આપણે બે પાવડા જેટલું તેલ મેં અહીંયા લીધેલું છે નાના પાવડા છે એટલે મેં બે પાવડા જેટલું તેલ લીધેલું છે અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા આપણે ફરાળી સામગ્રી બનાવ બનાવી રહ્યા છીએ તો ફરાળી સામગ્રી વઘારવા માટે થઈને જનરલી આપણે લોકો જીરાનો જ વઘાર કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે જીરાનો વઘાર કરી દઈશું અને એની અંદર આદુ મરચાં અને મીઠો લીમડો એનો વઘાર કરવાનો છે એને તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે અને મરચાં આદુ અને લીમડો સંતળાઇ જાય એટલે એની અંદર જ આપણે બે ચમચી જેટલા મેં સિંગદાણા લીધેલા છે એ સિંગદાણા આપણે એમાં એડ કરી દેવાના છે એ ઓટોમેટિક એની અંદર તળાઈ જ જશે અને સરસ રીતે ચડી પણ જશે અને એની અંદર જ આપણે બટેટા પણ એડ કરી દઈશું તો મેં અહીંયા એક નાનું બટેટું ધોઈ અને ઝીણું કાપીને કાચે કાચું લીધેલું છે તો કાચું બટેટું એડ કર્યું છે તો આપણે એને ચડવા દેવું પડશે તો બટેટાને પણ આવી જ રીતે જેમ કાચા સિંગદાણા એડ કર્યા છે એવી જ રીતે કાચું બટેટું એડ કરી દેવાનું છે પણ એને ચડવા માટે થઈને આપણે થોડુંક એવું મીઠું એમાં એડ કરી દઈશું જેને કારણે બટેટા છે એ સરળતાથી ચડી જાય તો નમક એડ કર્યા પછી બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને બાફેલા બટેટા હોય તો એને ચડવા દેવાની જરૂર હતી નથી તો એ ખીચડી તમારી છે એ ફટાફટ થઈ જશે પણ અહીંયા બટેટા આપણે કાચા લીધેલા છે તો એને ઢાંકી અને બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું તો અહીંયા બટેટા આપણા ચડી ગયા છે કે નહીં આપણે ફરીવાર એકવાર ચેક જરૂર કરી લેવાનું છે જેને કારણે બટેટા કાચા ન રહે તો વઘાર આપણો ખૂબ જ સરસ રીતે થઈ ગયો છે ને આવી રીતે ચલાવતા રહેવાનું છે ને આવી રીતે ચેક કરવાનું તો બટેટો હજી સેજ એવું કાચું છે તો આપણે ફરીવાર એને ચડવા દઈશું મિત્રો આ રેસીપી તમને કેવી લાગે છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને એક લાઈક પણ જરૂરથી આપી દેજો અને રેસીપી જો ગમે તો શેર પણ જરૂરથી કરી દેજો હવે આપણા બટેટા છે એ ફરીવાર આપણે ચેક કરી લેશું કે ચડી ગયા છે કે નહીં તો લગભગ ઓલમોસ્ટ દેખાઈ રહ્યું છે કે બટેટા ચડી ગયા છે છતાં ખાતરી આવી રીતે કરી લેશું તો હાથમાં લઈને ચેક કરી લેવાનું છે કે બટેટા આપણે સરસ રીતે ચડી ગયા છે તે છે કે નહીં તો અહીંયા બટેટા છે એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો મસાલામાં આપણે અહીંયા હળદર લઈ લેશું થોડુંક એવું લાલ મરચું લેશું કારણ કે લીલું મરચું પણ એડ કરેલું છે આપણે તમે મરીનો ભૂકો પણ એડ કરી શકો છો અને ધાણાજીરું પાવડર એડ કરીને બધું મિક્સ કરી દઈશું જો તમે હળદર મરચું ધાણાજીરું ના ખાતા હોય તો તમે મરીને ભૂકો પણ લઈ શકો છો હવે આપણે જે સાઈડમાં સાબુદાણા રાખ્યા હતા એ સાબુદાણાને આમાં બધું મિક્સ કરી દેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લેવાનું છે જેટલો પણ મસાલો આપણે કરેલો છે એ બધો જ મસાલો છે એ સાબુદાણામાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને હવે જ જે છે એ પ્રોસેસ ખાસ ધ્યાનથી જોવાની છે મિત્રો કે તમારા સાબુદાણાની ખીચડી છે એ જામી ન જાય સાબુદાણા એકદમ ચીકણા ન થઈ જાય તો એ માટે થઈને ગેસ બંધ કરી દઈશું આપણે અને ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું હા કારણ કે બે મિનિટ પછી જોતા સાબુદાણા આ રીતના ચડી જ ગયા હશે કારણ કે આપણે સાબુદાણાને ગરમ પાણીમાં પલાળેલા હતા હવે સ્વાદ પ્રમાણે નમક આપણે એમાં એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે ગેસ અહીંયા બંધ જ છે મિત્રો ગેસ મેં ક્યારનો બંધ કરી દીધો દીધેલો છે અને સાબુદાણા એની મેળે જ ઓટોમેટિક જે ગરમ બકડ્યું હતું એમાં જ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે જોઈ શકીએ છીએ કે સાબુદાણા એકદમ સરસ રીતે કાચ જેવા દે દેખાઈ રહ્યા છે એટલે કે સાબુદાણા આપણે સરસ રીતે ચડી ગયા છે તો હવે એની અંદર આપણે ધાણાભાજી એડ કરી દઈશું ઝીણી સમારેલી અને જો ખટાશ ગળાશ તમે પસંદ કરતા હોય તો મેં અહીંયા સાકરનો ભૂકો હાફ ચમચી જેટલું એડ કરેલું છે ને ખટાશ માટે થઈને મેં અહીંયા લીંબુ પણ લીધેલું છે તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો અને વધેલી જે ધાણાભાજી બાકી હતી તો એ પણ હું એમાં એડ કરી દઈશ અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશ જેને કારણે ખટાશ ગળાસ અને જે નમકની ખારાશ છે એ આખી ખીચડીમાં સરસ રીતે બેસી જાય અને તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણાની ખીચડી ખૂબ જ સરસ રીતે છૂટ્ટી છૂટી મસ્ત બની ગઈ છે અને બકડીયામાં જરાય પણ ચોંટેલી પણ નથી તો હવે આપણે આ સાબુદાણા જે ખીચડી છે એ રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું મિત્રો શિવરાત્રિમાં બનાવી શકાય એવી સાબુદાણાની ફરાળી ખીચડી આપણી અહીંયા રેડી થઈ ગઈ છે તો સાબુદાણાની ખીચડીની આ રેસિપી તમને કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ક્યાં સિટીમાંથી રેસીપી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સાબુદાણાની ખીચડીની અંદર તમે અંદર શું શું એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને રેસીપી જો ગમી હોય તો લાઇક તો આપજો જ સાથે સાથે સબસ્ક્રાઈબ ન કરી હોય પહેલીવાર આ રેસીપીનો વિડીયો જોઈ રહ્યા હોય તો નવી નવી રેસિપીસના નોટિફિકેશન માટે થઈને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો લેજો જેને કારણે નવા નવા વિડીયોઝ તમારા સુધી પહોંચે અને બે આઇકન પણ જરૂરથી દબાવી દેજો તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો